જગ્ગેનીબેન ઠાકોરે સંગઠન સામે ઊભા કરેલા પ્રશ્નોથી વિવાદ સર્જાયો હતો. જિલ્લા પ્રમુખે તેમની ટિપ્પણીને અયોગ્ય ગણાવી હતી. જો કે બાદમાં ગેનીબેને સ્થિતિને સમજી અને યુટર્ન પણ માર્યો. તેઓએ કહ્યું કે સંગઠનમાં તમામ લોકોએ સાથ સહકાર આપ્યો છે, નિવેદનને અલગ રીતે લેવામાં આવ્યું તેમ પણ કહ્યું. જો કે તેઓ માને છે કે કોંગ્રેસ એકજૂટ થઈને લડી હતી. ગેનીબેનના બદલાયા સુર. પહેલા સંગઠનની ટીકા, બાદમાં કર્યા વખાણ. આ ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ સારી રીતે લડી છે. પાટણ હોય, આણંદ હોય, બનાસકાંઠા હોય અને ઘણી બધી સીટો ઉપર કોંગ્રેસના આગેવાનો એકજૂટ થઈને લડ્યા. ક્યાંક ને ક્યાંક સફળતા જે મળવી જોઈએ એ નથી મળી, પણ એના વોટ શેરમાં અનેક ગણો વધારો થયો છે. સાંભળ્યું ને, ગેનીબેન કહી રહ્યા છે કે ન માત્ર બનાસકાંઠા પરંતુ તેની આસપાસની સીટો અને તમામ જગ્યાએ કોંગ્રેસ મજબૂત થઈને લડી અને એકજૂટ પણ જોવા મળી. હવે પાર્ટીના નેતા તરીકે તેઓ આવું કહે તેમાં કોઈ બેમત નથી. આવું નિવેદન અપેક્ષિત જ હોય, પરંતુ આવું કહેવા પાછળ વધેલું દબાણ તો નથી ને? કારણ કે તેઓ બનાસકાંઠા કોંગ્રેસ અને રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠન પર ટકોર કરી હતી અને કહ્યું હતું કે અનેક લોકોએ પક્ષ વિરોધી કાર્ય કર્યું છે. જોકે તેમના નિવેદનનો બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા વિરોધ દાખવવામાં આવ્યો હતો. ગેનીબેનના નિવેદનના પડઘા પ્રદેશ સુધી પડ્યા હતા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ગેનીબેનના નિવેદન સામે સોશિયલ મીડિયા પર આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો અને ટિપ્પણી કરી હતી કે તેમનું નિવેદન અયોગ્ય છે. જોકે ગેનીબેન સ્થિતિને સમજી ગયા હતા અને એટલે તેઓએ પોતાના નિવેદનને ફેરવી તોડ્યું. સાંભળો પહેલા શું કહ્યું અને બાદમાં શું કહ્યું. કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હુમાનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે. અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે. એને બદલે પેરેલલ એક પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે ઉમાનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે. ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા, બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ઘટ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી જે સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પહેલાં નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું. સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ પહેલા જીત્યા પછી પહેલી જ હું ત્યાં ગઈ હતી. બધા કાર્યકરોનો આભાર માન્યો. એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું એ સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે. વાત એટલી જ હતી કે ક્યાંક નાના મોટા સંગઠનમાં ક્ષતિઓ હશે રાજ્યમાં કે ગમે ત્યાં, તો એ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી અહીંયા શાસન છે અને શાસનના કારણે અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હોય એમને રાજીનામું આપવા માટે મજબૂર કરે કે હોદ્દેદાર ના રહેવા દે અને રહે તો એને દબાવવા માટેના પ્રયત્નો કરે. એટલે ચાલુ સરકાર રૂટિંગ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અમારા સંગઠનમાં જે મજબૂત માણસો કે એમને જે લાવવાના થતા હોય એ ક્યાંક ને ક્યાંક અભાવ છે. પણ એ સરકારના માધ્યમ સામધામ દંડ ભેદની રાજનીતિ સામે ક્યાંક ને ક્યાંક નાના મોટી તકલીફો પણ એમાં બનાસકાંઠાને લાગુ પડતું નથી. બનાસકાંઠા જિલ્લો એ ખડે પગે રહીને આખી કોંગ્રેસમાંથી તો જ આ પરિણામ આવ્યું છે. સાંભળ્યું ને, એટલે બનાસકાંઠા જીત્યા બાદ 2 દિવસની અંદર 2 અલગ અલગ નિવેદનો બનાસની બેન તરીકે જાણીતા ગેનીબેન ઠાકોરે આપ્યા હતા. આ ઘટના સામે આવતા તેની નોંધ પ્રદેશ કક્ષાએ પણ લેવામાં આવી હતી. જોવું રહ્યું કે આગામી દિવસોમાં ઘટનાના કોઈ અન્ય રાજકીય પ્રત્યાઘાત પડે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, TV9.